ધોરણ આઠ વિજ્ઞાન હવે જો આગળનો ટોપિક છે નક્ષત્ર. તો થોડી વાર સુધી આકાશ તરફ જુઓ. શું તમને આકૃતિ 17.11ની માફક કોઈ ચોક્કસ આકાર રચતા હોય તેવું લાગે છે? તો તારાઓ કે જે ઓળખી શકાય તેવો આકાર બનાવે છે તેને નક્ષત્ર કહેવામાં આવે છે. નક્ષત્ર પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓ ઓળખવા માટે ઘડાયા હતા. નક્ષત્રોનો આકાર લોકોને પરિચિત આકાર જેવો દેખાય છે. જો તારાઓનો જૂથ જે છે એ ઓળખવા માટે આખો એક આકાર આપણે ગણીએ છીએ અને એ જે છે નક્ષત્રોનો આકાર લઈ શકાય. આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રોને તમે સહેલાઈથી ઓળખી શકો છો. આ માટે તમે એ જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય છે તથા તેના માટે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવાનું, મતલબ એક તો એની દિશા કઈ દિશામાં હશે તે બરાબર, અને બીજું એનો આકાર છે કે કેવા આકારનો જોવા મળે, તો એના ઉપરથી આપણે જે તે નક્ષત્ર વિશે જાણી શકીએ. તો જો તમને અહીંયા આકૃતિમાં પહેલું બતાવે છે તો પહેલું નક્ષત્ર જે છે એ સપ્તર્ષિ છે. સપ્તર્ષિ નક્ષત્ર છે, સાત તારાઓનું બનેલું છે. ત્યાર પછી મૃગશિર્ષ, શર્મિષ્ઠા તારા જૂથ અને મઘા, બરાબર. આટલા તારા જૂથ જે છે એના વિશે આપણને અહીં જણાવ્યું છે. તો ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ છે. જો ઉનાળાની અંદર રાત્રિના સમયે જે સૌથી પહેલું નક્ષત્ર રાત્રિના પ્રથમ ભાગની અંદર જે છે સૌથી સરળતાથી તમે જોઈ શકો છો નક્ષત્ર છે સપ્તર્ષિ, તેને બિગ ડિયર અથવા ધ ગ્રેટ બિયર, બિગ ડીપર અથવા ધ ગ્રેટ બિયર કે સપ્તર્ષિ પણ કહે છે. આ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય તારાઓ જોવા મળે છે. હવે જો કેમ આવું કહેવામાં આવતું હોય તો દરેકની જગ્યાએ જે તે તારાઓને ઓળખવા માટે આપણે અહીંયા આગળ જેમ આ નક્ષત્ર જોઈ અને એનું નામ આપ્યું એવું ઘણી જગ્યાએ બીજી જગ્યાએ પણ એ લોકોએ નામ આપેલું હોય, તો એ નામ જે છે એની અંદર જોઈએ તો બિગ ડીપર, ધ ગ્રેટ બિયર કે સપ્તર્ષિ. આ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય તારાઓ હોય છે. તે એક મોટા કડછા એટલે કે ચમચો કે પ્રશ્નાચિહ્ન જેવું દેખાય છે. તેમાં ત્રણ તારાઓ તેના હાથમાં અને ચાર તારાઓ વાટકામાં ગોઠવાયેલા હોય તેવું દેખાય છે. જો તમને આકૃતિમાં બતાવ્યું છે એ જ પ્રકારનું સપ્તર્ષિ તારા જૂથ જોવા મળશે, બરાબર. તો પ્રાચીન સમયમાં પાણી પીવા માટે વપરાતો કડછો એની પણ તમને આકૃતિ આપેલી છે. તો પ્રવૃત્તિ 17.6માં એવું કીધું છે કે આ નક્ષત્રને થોડા કલાક સુધી જુઓ. તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો તો તેના સ્થાનમાં કોઈ ફેરફાર દેખાયો તો તમે જોશો કે નક્ષત્રનો આકાર બદલાતો નથી. તમે એ પણ જાણશો કે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાય. હવે જો માત્ર નક્ષત્ર જ નહીં, હકીકતની અંદર જોવા જઈએ તો તમામ અવકાશીય પદાર્થોમાં આપણને આવું જ જોવા મળે. જેમ કે તમને એક સામાન્ય ઉદાહરણ આપીએ તો તમે જાણતા હશો કે રોજ સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને એની આથમવાળી દિશા છે એ છે પશ્ચિમ. તો જો પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે તો આ જે ઘટના બની આખી, બરાબર, પૂર્વથી પશ્ચિમ, આ એક માત્ર સૂર્ય માટે જ નથી પરંતુ તમામ અવકાશીય પદાર્થો એ જ પ્રમાણે પૂર્વથી પશ્ચિમ, બરાબર. ખસતા જણાય એનું કારણ શું?
तो આપણે ધરી ઉપર પશ્ચિમ થી પૂર્વ તરફની ગતિ કરીએ છીએ। पृथ्वी પોતાની ધરી ઉપર પશ્ચિમ દિશામાંથી પૂર્વ તરફ જાય છે, એટલે આપણને બધું પૂર્વમાંથી પશ્ચિમમાં જતું હોય એવું જોવા મળે, જો બંને વિરુદ્ધ દિશા જ હોય। તમે બસમાં બેઠા હોય તમને ખબર હશે, તમે જ્યારે બસ આગળ તરફ જાય ત્યારે તમારી જે બહાર બારીમાંથી બહાર જોશો તો ઘણી બધી વસ્તુઓ પાછળની તરફ જતી હોય એવું જોવા મળશે। તો આ એક ઘટના છે, વિજઘટના, કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જાય અને અવકાશીય પદાર્થો પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા દેખાય। બુજો કે મેં સાંભળ્યું છે કે આપણે સપ્તર્ષિ તારાની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ છીએ। તો પ્રવૃત્તિ આપેલી છે તમને કે આ પ્રવૃત્તિ ઉનાળામાં ચોખ્ખા ચંદ્ર રહિત આકાશમાં રાત્રે 9 વાગે કરવી જોઈએ। આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જુઓ અને સપ્તર્ષિને ઓળખી કાઢો। તમે તમારા કુટુંબના વડીલની મદદ લઈ શકો છો। તો જો સપ્તર્ષિ તારા જ છે બરાબર, એ સરળતાથી એટલા માટે ઓળખાઈ જાય કારણ એનો જે આકાર છે તે સપ્તર્ષિના છેડે આવેલા 2 તારા તરફ જુઓ। હવે જો સપ્તર્ષિ તમને તારા જૂથ આપેલું છે અને છેડે 2 તારાઓ આવેલા છે, આકૃતિ 17.13માં દર્શાવ્યા પ્રમાણે આ તારામાંથી પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરો। તમને એ પણ દર્શાવવામાં આવી તૂટક લાઇન જોવા મળે છે। આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો। 2 તારા વચ્ચેના અંતરથી લગભગ 5 ગણા અંતર જેટલી, એટલે આ બંને તારા વચ્ચેનું જે અંતર છે ને એના કરતાં 5 ગણા તારા જેટલી દૂર લઈ જવાની। આ રેખા એવા તેજસ્વી તારા તરફ લઈ જશે જે બહુ જ તેજસ્વી નથી, તે ધ્રુવનો તારો છે। થોડી વાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો। નોંધો કે જે રીતે અન્ય તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા જણાય, ધ્રુવનો તારો જરા પણ ખસતો નથી, કારણ એ પૃથ્વી જે ધરી ઉપર ફરી રહી છે એની જે એક્સલ કહી શકો ધરી, એ ધરીને ની રેખામાં જ તારો આવેલો છે, એટલા માટે આપણે ખસતો જણાય નહીં। છત્રીવાળું ઉદાહરણ તમને આગળ આવ્યું બરાબર, બાકીના બધા તારાઓ ગોળ ગોળ ફરતા જોવા મળે પરંતુ છેક ઉપર હોય સીધું, તે તમે જે એને પકડવાનું સ્થાન છે ત્યાંથી સીધી જ રેખામાં આગળ જાઓ તો ત્યાં આગળ તમે જે પણ પદાર્થ ચોંટાડેલો હશે એ ગોળ ફરતો જણાશે નહીં બરાબર, અને એનું કારણ એ જ હોય છે કારણ કે એ ધરી ઉપર આવેલું, તો અહીંયા પૃથ્વીની ધરી ઉપર ધ્રુવનો તારો છે। તો તમને આકૃતિ 17.13માં દર્શાવ્યું કે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરવું બરાબર। ત્યાર પછી તારાની આસપાસ ફરતું દેખાય છે। આકૃતિ 17.14માં તમારા અવલોકનની સરખામણી કરો। તો જો ધ્રુવનો તારો જે છે બરાબર, એ વચ્ચે જ રહે છે મિડલ પોઈન્ટ ઉપર, જ્યારે સપ્તર્ષિ તારા જૂથ છે કેવું છે, એની ફરતે જોવા મળે, ફરતું રહેશે। સપ્તર્ષિ તારા જૂથ જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જતું રહે, પરંતુ ધ્રુવના તારાનું સ્થાન બદલાતું નથી। માટે કીધું ધ્રુવના તારાની આસપાસ સપ્તર્ષિનું પરિભ્રમણ, કારણ કે પૂર્વથી પશ્ચિમ તરફ જાય એટલે પશ્ચિમથી પાછું પૂર્વ તો આવવું જ પડે એને, તો આ ઘટના ચાલતી રહેશે। હકીકતમાં બધા તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા દેખાય છે। આપણને બધા તારાઓ એવા જ જોવા મળે જે ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા હોય। એ નોંધ રાખો કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો દેખાતો નથી। કેમ ના દેખાતો હોય, તો પૃથ્વીનો નીચેનો ભાગ જ્યાં દક્ષિણ ગોળાર્ધ કહેવાય, તમે વિચાર કરો, હવે ખાલી એક એવો ખાલી આપણે વિચાર કરીએ કે એક બોલ છે, આ બોલના ઉપરનો જે ભાગ હોય ત્યાં તમે કોઈ એક સળી અથવા સળિયો મૂકી અને ત્યાં થોડી ઊંચાઈ ઉપર એક પદાર્થ મૂકી દો છો બરાબર। તો એ આપણે માની લઈએ કે પૃથ્વી અને એ ધરી જે છે, સળી છે એ ધરી છે, કારણ કે એ સળીથી અથવા સળિયાથી જ ગોળ ગોળ ત્યાંથી જ ફરતી હોય એમ માનવાનું।
અને ત્યાં જ પદાર્થ મૂકેલો છે. વિચારો હવે કોઈ કીડી બોલના નીચેના ભાગ ઉપર છે, બરાબર, નીચેનો જે ગોળાકાર છેડો છે ત્યાં છે નીચેની તરફ. હવે એ કીડી ત્યાંથી ઉપરનો પદાર્થ જોઈ શકે નહીં, તો એટલા માટે કીધું દક્ષિણ ગોળાર્ધ જે છે, બરાબર, ત્યાંથી આ તારો દેખાતો નથી. કેટલાક ઉત્તર ગોળાર્ધ, કેટલાક ઉત્તરના નક્ષત્રો જેવા કે સપ્તર્ષિ દક્ષિણ ગોળાર્ધમાં કે કોઈ સ્થળેથી દેખાતા નથી. એનું કારણ જ આ છે, કારણ તે નીચેનો ભાગ છે એટલા માટે. ત્યાર પછી મૃગ શીર્ષ વિશે જોઈએ તો મૃગ શીર્ષ ઓરિયોન જેનું નામ આપેલું છે એ બીજું એક જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે જ દેખાય છે. તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તેમાં પણ 7 કે 8 તેજસ્વી તારા હોય છે. મૃગ શીર્ષને વ્યાધ પણ કહે છે. વચ્ચેના 3 તારાઓ વ્યાધ એટલે કે શિકારીના પટ્ટા દર્શાવે છે. 4 તેજસ્વી તારાઓ ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા હોય, ચતુષ્કોણ ચોરસ જેવી આકૃતિ બનાવે એને ચતુષ્કોણ કહેવાય. વ્યાધ કે જે આકાશમાં સૌથી તેજસ્વી તારો છે તે મૃગ શીર્ષની નજીક આવેલો તારો છે. તમે જોઈ શકો આકૃતિમાં કે એક તારો છે, બરાબર, જે મૃગ શીર્ષની નજીક આવેલો છે. વ્યાધનું સ્થાન નક્કી કરવા માટે મૃગ શીર્ષના વચ્ચેના 3 તારામાંથી પસાર થતી એવી એક કલ્પના એટલે કાલ્પનિક રેખાને આપણે વિચારવાની છે. અને આ કાલ્પનિક રેખા જે લાઇનમાં જાય સીધી જ, બરાબર, એ રેખા તમને વ્યાધના તારા તરફ લઈ જશે. તો તે વ્યાધ જેને સિરિસ પણ કહેવાય, તો વ્યાધ એટલે સિરિસનું સ્થાન જાણવું હોય તો આ રીતે એને 3 તારાઓ છે ત્યાંથી એક સીધી લાઈન જોઈ લેવાની એમ. ત્યાર પછી છે શર્મિષ્ઠા તારા જૂથ. તો જો એનું બીજું નામ છે કાશિયોપિયા. ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર છે. ઉત્તર કીધું છે, બરાબર, પૃથ્વીના ઉપરના ગોળાર્ધમાં. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોવા મળે છે. તે વિકૃત થયેલા અક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાય છે. તમે એને ડબલ્યુ અથવા એમ જેવી રીતે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયા આગળ જે ઉપર છે 17.16 આકૃતિ, બરાબર, એમાં શું કીધેલું છે, તો અમુક પ્રકારના ટપકાઓ છે જેની અંદર તમારે મૃગ શીર્ષ તારા જૂથ એને દર્શાવેલું છે. તો શર્મિષ્ઠા તારા જૂથ જે છે એ ડબલ્યુ અથવા તો એમ જેવા આકારમાં જોવા મળી શકે. હવે આ બધા તારા જૂથ ખરેખરમાં કેવા આકારમાં જોવા મળે છે અને કેવા દેખાય એ જાણવું હોય તો સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ જે છે કે તમે ગૂગલની અંદર ઇમેજ સર્ચ કરી દો એના. તો ઘણા બધા ટેલિસ્કોપ દ્વારા જે લેવાયેલા ચિત્રો છે, બરાબર, એ તમને જોવા મળે જે વાસ્તવિક ચિત્રો છે. પાઠ્યપુસ્તકમાં આપણને સરળતા ખાતર અમુક એવા ચિત્ર આપેલા જે આપણે જોઈએ છે ખરા, એ સમજણ માટે છે. એના કારણે આજુબાજુના જે અવકાશીય પદાર્થો છે એ અહીંયા જોવા ના મળે, પરંતુ વાસ્તવિકતામાં આ કેવું જોવા મળે તો એ તમને ત્યાંથી તમે સર્ચ કરી શકો છો. તો જો તમે જાણતા હતા કે નક્ષત્રમાં 5-10 તારાઓ નથી હોતા, તેમાં મોટી સંખ્યામાં તારાઓ હોય છે. જો કે ખુલ્લી આપણે ફક્ત તેજસ્વી તારાઓને જ જોઈ શકીએ છીએ. બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે તે સમાન અંતરે હોતા નથી, તેઓ ફક્ત દ્રષ્ટિની એક સીધી રેખામાં હોય છે, બરાબર, એક સરખા અંતરે ના હોય. હવે સૂર્યમંડળ,
तो सूर्य ने तेनी आजूबाजू भ्रमण करता आकाशी पदार्थों ने मळी सूर्यमंडल बने छे। तेमां खूब मोटी संख्या में पदार्थों आवेला। जो सूर्यमंडल जे पदार्थों छे एमां कोण छे तो ग्रहों, धूमकेतु, तारा जेवा पदार्थों तथा उल्काओ। सूर्य तथा आ पदार्थों वच्चेनुं गुरुत्वाकर्षण बळ तेमने भ्रमण करता राखे। जो सूर्य अने आ अवकाशीय पदार्थों वच्चे जे बळ लागे छे एना कारणे भ्रमण करे। तमे जाणो छो तेम आ पृथ्वी सूर्यनी आसपास भ्रमण करे छे। ते सूर्यमंडळनी सभ्य छे, ते ग्रह छे, तेमां बीजा सात ग्रहो छे जे भ्रमण करे छे। तो सूर्यथी तेमना अंतरने आधारे क्रममां आ ग्रहो छे। एटले नजीकनुं अंतर सौथी पहेलो बुध, पछी शुक्र, त्रीजा नंबर पर पृथ्वी, पछी मंगळ, गुरु, शनि, युरेनस अने नेपच्यून। बराबर, इंटरनेशनल एस्ट्रोनॉमिकल यूनियन द्वारा प्लूटो ने ग्रह तरीके हवे गणता नथी अने वामन ग्रह गणाय छे, कारण के एनी लंब वृत्तीय कक्षा उपर भ्रमण करे। हकीकत तो एवी छे के दरेक ग्रहनी भ्रमण कक्षा लंब वृत्तीय जो होय तमे जोई शको छो। कोई पण ग्रह संपूर्ण वर्तुळाकार जे कक्षा होय एमां गति न करी शके। बराबर, संपूर्ण वर्तुळाकार एनी कक्षा होती ज नथी, लंबवृत्ति एटले लंबगोळ कक्षा में गति करता होय। बीजुं तमे अहींया जोई शको छो, मंगळ अने गुरु वच्चे तमने अमुक भाग डार्क जोवा मळे, थोड़ा आम घसेलो होय के थोड़ी छाप जोवा मळे छे। आ ए दर्शावे छे के अहीं लघु ग्रहो वधारे आवेला छे। बराबर, सौथी वधारे लघु ग्रहो जे छे ए त्यां छे। लघु ग्रहो एटले ग्रह बनवामां निष्फळ ग्या होय अने एवा नाना अवकाशीय पदार्थो। तो सूर्यमंडळनुं दृश्य गोठवणी रीते स्पष्ट करे छे। બુજો કહે છે કે મેં એવું વાંચ્યું હતું કે સૂર્યમંડળમાં નવ ગ્રહો છે તો જો તમે જાણતા હતા કે 2006 સુધી સૂર્યમંડળમાં 9 ગ્રહ હતા। પ્લુટો સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ હતો, પરંતુ 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, જેને ટૂંકમાં IAU કહેવામાં આવે, એના દ્વારા ગ્રહની નવી વ્યાખ્યા આપવામાં આવી અને આ વ્યાખ્યામાં પ્લુટો બંધ બેસતો ન હતો, તેથી તેને સૂર્યમંડળનો ગ્રહ રહ્યો નથી। તો સૌર કુટુંબના સભ્ય વિશેની જે માહિતી છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું। બરાબર, આજે આટલા સુધી જ રાખીએ છીએ।